साबरकांठा जिल्लाना प्रांतिजना पाडानी पोळ विस्तारमां रात्रिना समये घर आगळ पार्क करेल कारमां कोई असामाजिक तत्वो द्वारा कारमां आग लगावामां आवी हती। आ कारमां बीजी वखत आग लगावामां आवी छे। आगमां आगळनो भाग बळीने खाक थई गयो छे। प्रांतिजना पाडानी पोळमां रात्रिना 2 वाग्યાની આસપાસ કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પાડાની પોળ ઘર આગળ આવેલા રોડ પર પાક કરેલા કારમાં આગળના ભાગેથી આગ ચાપતા કારનો આગળનો ભાગ જોતજોતામાં બળીને સ્વાહ થઈ ગયો હતો। આ સમય દરમિયાન અચાનક પોળમાં રહેતા યુવાન જાગી જતા બૂમાબૂમ કરી મૂકતા માલિક રાઠોડ, કિરણભાઈ, પ્રકાશભાઈ સહિત પોળમાં રહેતા રહીશો આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા। કારમાં લાગેલ આગ હોલવી હતી। કારમાં સીએનજી કીટ પણ ફિટ કરેલી હતી। આગ પાછળ સુધી પહોંચી હોત તો રાત્રિના સમય દરમિયાન મોટી દુર્ઘટના બની હોત। આંગેની જાણ કાર માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી। આ વિસ્તારમાં કારને નિશાનો બનાવવામાં આવતી હોવાની આ ત્રીજી ઘટના છે। અગાઉ એક કારને ફૂટપટ્ટી નાખી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો। રાજુભાઈ સોનીની કાર તો વગર ચાવીએ ખોલી લઈ જવાય કેનાલમાં પણ નાખી દેવામાં આવી હતી। કારને નુકસાન કર્યું હતું તો આ કારને પણ અગાઉ 26/12/2019 રાત્રિ દરમિયાન કારના પાછળના ભાગેથી આગ ચાંપી આગ લગાડવામાં આવી હતી। હાલ તો કારમાં અવારનવાર આગ ચાંપી લઈને કાર માલિક સહિત આજુબાજુમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ પેદા થયો છે। રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પોળના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે। અસામાજિક તત્વો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી કાર માલિક સહિત પોળના લોકો જણાવી રહ્યા છે। આ ગાડીનો બનાવ બન્યો રાત્રે ગાડી સળગાવી દીધી બરોબર એના પહેલાં બી ખોલે સર તો આના અંદર તોફાની તત્વો કોઈ હોવા જોઈએ અને અવારનવાર આવા નુકસાનો થતાં પણ આજે કાલે જે કરી એના પહેલાં મોટી હાનાકાની કરી દીધી એના પહેલાં અને કાલે જે મોટી હાનાકાની જે આખી ગાડી સળગાવી દીધી બરોબર કોઈ મગજમારી કોઈ ઝઘડો નહીં કશું જ નહીં અને મહેલાના અંદર વચમાં જે ગાડીનો સળગાવી હતી એ એટલે મોટે પાયે સળગાવી હતી અને આગળ એન્જિન બેન્જિન બધું સળગી ગયું અને કદાચ એને ગેસનો બાટલો ફાટ્યો હોત તો આ એરિયાનું શું થોત હે અને જાનહાનિ કેટલી મોટી થોત એના અંદર કોઈ પણ હોય તોફાઈને તો ગમે તે હોય તો આની કોઈ પણ રીતે તપાસ કરીને એને પૂરેપૂરી સજા અને મહેલામાં આવા અવારનવાર બનાવો ઘણી વચમાં એક ગાડી બી ઉઠાઈ ગયા હતા એ ખાડામાં નાખી દીધેલી એટલે આનું કરવાવાળો કોણ છે એને બસ નિમણ વિનંતી છે બસ આની શોધખોળ કરવી પોલીસ તપાસ પૂરેપૂરી કરવી અમને પૂરેપૂરો આનો સહયોગ મળે તપાસ કરીને આને પૂરેપૂરો અમને આનો સપોર્ટ મળવો જોઈએ અને અમારા બી તમારો સપોર્ટ છે અને અમને બી કોઈ બી જાણકારી કોઈ બી હશે તો અમે કહીશું તમને બરાબર પોલીસને જાણ કરી અને પોલીસને બી જાણ કરી દે પોલીસ રાત્રે બી સ્તર ઉપર તાત્કાલિક આવી ગઈ હતી અત્યાર બી અમે પોલીસ સ્ટેશન જે એફઆઈઆર ફરાવી છે અને આનું પૂરેપૂરું આનું થવું જોઈએ બસ એટલી આપણી નમ્ર વિનંતી છે। સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ।